સુરત શહેર કતારગામ એકસો છાસઠ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના સર્વેશ સર્વા કેજરીવાલની સભા થતાં પહેલાં ચકમક જરી હતી કતારગામના દનમોરા ચોકડી પાસે કેજરીવાલની સભા હોય ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિવાઇડરનું કામ ચાલુ કરાતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને એસએમસીના કર્મચારીઓ વચ્ચે ચકમક જરી હતી પોલીસનો ભારે બંદોબસ્ત પણ ગોઠવવા પડ્યો હતો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભાજપના ઇશારે અમારી સભાઓને ટાર્ગેટ કરવામાં આવે છે તેવું જણાવ્યું હતું સાથે સાથે આમ આદમી પાર્ટીના સભા સ્થળની રોડ ઉપર પણ બેનરો અને હોર્ડિંગો છે એસએમસી દ્વારા ઉતારવામાં આવ્યા જોકે આ વિસ્તાર પાટીદાર સમુદાયનો હોવાથી આ વિસ્તારમાં બે ધુઅંદર વિનોદભાઈ મોરડિયા અને ગોપાલભાઈ ઇટાલિયા સામસામે ચૂંટણી લડી રહ્યા હોવાથી રોજબરોજ સભા સ્થળે ચકમક જર્યા કરે છે હાલ તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિવાઇડર બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે જોકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત કરીને લઈ જવાયા હતા ઘનશ્યામ બારોટ સુરત